ચાલાક ચીનની અવરચંડાઈથી હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અથડતાલ થઈ ગયું છે ચીનમાં ભણતા પાંચ હજાર ગુજરાતી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં છે ચીનમાં MBBS નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલી એટલા માટે વતી છે કારણ કે ચીન હવે તેઓને પરત બોલાવતો નથી ઓનલાઈન અભ્યાસ કરવાનો દબાણ કરે છે કોરોના કેસ વતા વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા છેલા 17 મહિનાથી પરત ફર્યા છે વિદ્યાર્થીઓ તો કોરોના ના કારણે ચીનમાં જઈ શકાતું નથી અને ફી ભરી હોવા છતાં પણ 17 મહિનાથી શિક્ષણ ન અપાતો હોવાની પણ વિદ્યાર્થીઓની ફરિયાદ છે ચાઇનીઝ એપ પર ઓનલાઈન અભ્યાસ માટે દબાણ કરાય છે ભારતમાં ચાઇનીઝ એપ પર બેન છે અને પ્રતિબંધ હોવાથી વિદ્યાર્થીઓ અભ્યાસ નથી કરી શકતા રાજ્યના પાંચ હજાર વિદ્યાર્થીઓની હાલત કફોડી છે સુરતના પંદરસો વિદ્યાર્થીઓનું ભવિષ્ય થડતાલ છે તો જે વિદ્યાર્થીઓ ફસાયા છે જે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે જે તેમની એક આશા પણ છે કે ક્યાંક ચીન માની જાય અને તેઓ ત્યાં પરત ફરે તેમનો અભ્યાસ પૂર્ણ કરે હાર્દિક આપની સાથે જોડાય છે વિદ્યાર્થી જે હાર્દિક આપનું સ્વાગત છે પહેલા તો આપની સમસ્યા શું છે આખું વિગતવાર સમજાવો હાર્દિક મારો અવાજ આપણા સુધી પહોંચે છે જી હાર્દિક સાથે આપણે ફરી ચર્ચા કરીશું અમારા સહયોગી કીર્તેશ આપણી સાથે જોડાયેલા છે જી કીર્તેશ વિદ્યાર્થીઓને ક્યાંક એવી આશા પણ છે કે જો ચીન માની જાય તો આ બધી જ સમસ્યાનું નિવારણ આવી જાય તેમનું ભવિષ્ય જે હથડતાલ થઈ ગયું છે તેને ક્યાંક એક નવી દિશા મળે બિલકુલ સંધ્યા એમ બીબીએસ અભ્યાસક્રમ પૂરો કરી તબીબ બનવાનું ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓનું એક સપનું છે જો કે આ સપનું ગુજરાત અથવા તો ભારતમાં સાકાર થઈ નતું શક્યું કારણ કે ઓછા માર્ક અને આખા દેશમાં સાઈઠ હજાર જેટલી સીટ સામે સાત હજાર સાત લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ એમબીબીએસમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય છે ત્યારે ચીન એક એવો દેશ છે કે જ્યાં માત્ર પાંચ વર્ષમાં વીસ લાખના ખર્ચે એમબીબીએસ નો અભ્યાસક્રમ પૂરો થાય છે જો કદાચ મેરિટમાં તેમનું નામ આવે તો કદાચ આનાથી થોડા વધારે એટલે કે ત્રીસથી થી થી ચાલીસ લાખમાં ભારતમાં અભ્યાસ લઈ શકે છે પણ સેલ્ફ ફાઇનાન્સમાં અભ્યાસક્રમ પૂરો કરવો હોય તો કરોડથી દોઢ કરોડ રૂપિયા થાય છે તેને લઈને વિદ્યાર્થીઓ ચીન જતા હોય છે અભ્યાસ પૂરો કરવા પણ જે રીતે કોરોનાની મહામારી છેલ્લા સત્તર મહિનાથી આપણે જોઈ રહ્યા છે સૌ ચાઇનાથી શરૂ થયેલો કોરોના વાયરસ ભારતમાં જે રીતે આવ્યો છે સત્તર મહિનાથી ચીન બાદ ભારતમાં લોકડાઉનને જે પ્રકારની કહી શકાય કે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે વિદ્યાર્થીઓ માટે સૌથી મુશ્કેલનો સમય એ છે કે જે એમ બીબીએસના ફર્સ્ટ અને સેકન્ડ ઇયરમાં જેમને એડમિશન લીધા છે તેમના માટે કહી શકાય કે ઓનલાઈન એજ્યુકેશન સૌથી મુશ્કેલદાયક છે કારણ કે પાયો જ્યારે નબળો રહેતો હોય છે ત્યારે પાછળના વર્ષોમાં અભ્યાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે અને સૌથી મહત્ત્વની વાત કે જે વ્યક્તિઓ ચોથા અને પાંચમા વર્ષ એટલે કે છઠ્ઠાથી લઈ દસમા સેમેસ્ટર સુધીનો અભ્યાસ કરતા હોય તેમના માટે પણ આ સમય કપરો છે કારણ કે છેલ્લા બે વર્ષ એવા હોય છે કે જ્યાં થિયરીકલ ઓછું અને પ્રેક્ટિકલ અભ્યાસ વધુ હોય છે પણ જે રીતે ચીન તેની અવરચંડાઈ કરી રહ્યું છે ભારતના વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરવા માટે મજબૂર કરી રહી છે ત્યારે કહી શકાય કે એમબીબીએસ જેવા અભ્યાસક્રમમાં છેલ્લા બે વર્ષમાં પ્રેક્ટિકલની જગ્યા પર થિયરીકલ નોલેજ આપે છે તે વિદ્યાર્થીઓ માટે

મારે લોકો અમે લોકો અહીંયા ચાઇના થી આવ્યા એના સત્તર મહિના થયા છે અને મારે ત્રણ સેમ ઓનલાઈન ઓનલાઇન ગયા છે અને પ્રેક્ટિકલ પણ ઓનલાઇન આ લોકો જ કરાવે અમે ઉપર અમારા શિક્ષકોને કોઈ ક્વેશ્ચન પૂછીએ તો એ લોકો કોઈ જવાબ નથી આપતા એ લોકો એમ કહી દે છે કે અમારી ગવર્મેન્ટ અમારી ગવર્મેન્ટ પર છે અમને લોકોને પણ કઈ ખબર નથી મેં પીએમઓ માં એક પત્ર પણ લખીને મોકલ્યો હતો કે અમારી આ જે પ્રોબ્લેમ છે તેનું કોઈ સોલ્યુશન આપો એમ ત્યાંથી પણ એવો તો ત્યાંથી પણ એવો જ રિપ્લાય આવ્યો કે આ જે સિચ્યુએશન છે ચાઇનીઝ ગવર્મેન્ટના હાથમાં છે જ્યાં સુધી તે લોકો આખું ચાઇનામાં બધા લોકોને વેક્સિનેટ નહીં કરે ત્યાં સુધી અમને નહીં બોલાવે અને મારા માતા પિતા પણ બહુ ટેન્શન લે છે કે હવે છોકરાઓનું ભવિષ્ય કઈ રીતનું થશે શું થશે એના લીધે અમારા પણ પ્રેશર વધે એ બધું જોઈને અને આ લોકો કોઈ સરખો રિપ્લાય નથી આપતા હું મારું થર્ડ યર હવે પછી જશે મારી એક્ઝામ ચાલે થર્ડ ઇયર ના લાસ્ટ સેમ સેકન્ડ સેમ જી જી યાજ્ઞિક સવાલ એ જ છે કે માતાપિતા ચિંતામાં છે તમારી ચિંતા વધી રહી છે અને ઘણી ફેમિલી એવી હશે કે જે લોકોની આર્થિક પરિસ્થિતિ પણ એવી ન હોય અને તેવા સમયમાં બાળકોને ભણવા મોકલતા હોય છે અને કોરોના કાળમાં ઘણા બધા એવા ફેમિલીઝ છે જે લોકોના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે ઘણા લોકોએ નોકરી ગુમાવી છે અને આવી પરિસ્થિતિમાં જો અભ્યાસ પણ ન થાય અને આર્થિક નુકસાન થાય તો મોટો ફટકો ફેમિલીને પણ પડે હા મારા માતા પિતા પણ મને પૂછતા જ રે છે દર મહીને કે ક્યારે જવાનું ક્યારે જવાનું પણ અમને પણ શરમ આવે કે હવે શું જવાબ આપવો જી બિલકુલ મનીષભાઈ પણ આપણી સાથે આ વિનયભાઈ આપણી સાથે જોડાયેલા છે વિનયભાઈને પણ મારો સવાલ છે જી વિનયભાઈ વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે પરિવાર ટેન્શનમાં છે સવાલ એ છે કે ઘણા એવા પરિવારો છે જે આર્થિક સંક્રામણ અત્યારે અનુભવી રહ્યા છે કારણ કે છેલ્લા દોઢ બે વર્ષથી ભારતની હાલત પણ એ પ્રકારે ઠીક નથી ઘણા લોકોએ રોજગાર ધંધા તેમના ગુમાવ્યા છે અને એવી પરિસ્થિતિમાં આર્થિક ફટકો છે વિદ્યાર્થીઓનો જો અભ્યાસ ન થાય તો આગળ કઈ રીતે એમનું ભવિષ્ય એટલે જો ત્યાં અભ્યાસ ન થઈ શકે ભારતમાં પણ કારણ કે અડધું જો વર્ષ એ લોકો છોડીને અહીંયા આવતા હોય તો ભારતમાં પણ એ એડમિશન અત્યારે લઈ શકે એવી પરિસ્થિતિ પણ ન હોય એટલે

તો એમસીઆઈ આપણી એને મેડિકલ સ્ટુડન્ટ કે મેડિકલ સ્ટડી તરીકે માન્ય જ નહીં રાખશે આ એક સૌથી મોટો પ્રશ્ન છે એટલે એ લોકો જે પણ વિદ્યાર્થીઓ જે અધૂરો અભ્યાસ છે છે એમણે જ પૂરો કરવો પડે એમ આ બહુ સ્પષ્ટ વાત મા બાપો શરૂઆતથી એવું બજેટ બનાવીને બેઠા હોય કે ભાઈ મારા વિદ્યાર્થી મારા જે સ્ટુડન્ટ છે કે મારો દીકરો છે એ લોકોને હું વિદેશ અભ્યાસ માટે મોકલું છું તે સર્ટેન બજેટ લઈને બેઠા હોય અને એ બજેટ પર એવી આશા રાખીને બેઠા હોય કે પાંચ વર્ષ પછી મારો દીકરો ડોક્ટર બનશે તો મેં જેટલું પણ રોકાણ કર્યું છે એ મને પરત મળશે અને મેં જ્યાંથી બી ઉછીના પાછીના કરીને પૈસા મેળવ્યા હોય એ લોકોને હું પરત કરી શકીશ અથવા તો એને લોન લીધી હોય એ પરત કરી શકે પણ અત્યારે વિદ્યાર્થીઓનું ભાવિ આટલું બધું અંધકારમય થઈ ગયું છે તો હવે એ વાલીઓ લોન કેવી રીતે કરી શકશે અથવા તો એ ઉધાર લાવ્યા છે એને પાછા કેવી રીતે ચૂકવી શકશે આ એક મૂળ પ્રશ્ન ઉભો થયો છે કે આટલી બધી આર્થિક તંગીને કારણે અને કોરોનાને કારણે આર્થિક તંગી વધી છે તો આવા સમયમાં પડ્યા પર પાટું જેવું આ એક પરિસ્થિતિ ઊભી થઈ છે જી વિનયભાઈ એક વિદ્યાર્થી પાછળ પાંચ વર્ષ આપ જે કહી રહ્યા છો પાંચ વર્ષનો કેટલો ખર્ચ થતો હશે અભ્યાસનો કારણ કે ફક્ત અભ્યાસનો ન હોય ત્યાંથી આવવા જવાનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ હોય ત્યાં હોસ્ટેલમાં રહેવાનો ખર્ચ હોય ખાવા પીવાનો ખર્ચ હોય અને જે પણ ચીજ વસ્તુ અભ્યાસને લગતી જે સ્ટેશનરી લાવવાની હોય એટલે કોઈ પણ વસ્તુ હોય ટોટલ ખર્ચ એક વિદ્યાર્થી પાછળ કેટલો થતો હશે જો આપ એક અંદાજ માંડો તો એવરેજ ખર્ચ કોલેજની ત્યાંની ફી લાખ રૂપિયા જેવી ફી હોય છે રહેવા ખાવા પીવાનો બીજો તમે એક દોઢ લાખ જેવો ખર્ચો પકડીને ચાલો એટલે ટોટલ પાંચ થી સાડા પાંચ લાખ રૂપિયા એટલે છ પચા ત્રીસ લાખ રૂપિયા જેવો ખર્ચો થતો હોય છે અને અત્યારે દરેક વાલીઓના ત્રીસ લાખ રૂપિયા અત્યારે ભાવિ અંધકારમય થઈ ગયા છે જી અને આ બધા જ પરિવાર વિનયભાઈ એવા તો નહીં હોય કે જે આર્થિક રીતે સક્ષમ હોય અથવા તો તેઓ મંથલી યરલી આટલો ખર્ચો કાઢી શકતા હોય કારણ કે ઘણા એવા પરિવાર છે જેમણે લોન લીધી હશે જેમણે કદાચ ઘરના દાગીના મૂકી દીધા હોય ઘરની પ્રોપર્ટી જે પણ પ્રોપર્ટી એમણે વસાવી હોય એ પણ કદાચ વેચી દીધી હોય અથવા તો એને કઈ પણ રીતે સેટલ કર્યું હોય કે મારો દીકરો અથવા દીકરી સારો અભ્યાસ કરીને આવશે ને પછી આ બધું જે દેવું કદાચ થયું છે બધું ચૂકતે થઈ જશે જી આ જ કહેવા માંગુ છું જી જી બિલકુલ કીર્તેશ પણ આપણી સાથે જોડાયેલા છે કીર્તેશ ઘણા એવા પરિવારોની માલી હાલત અત્યારે થઈ ગઈ છે અને એવામાં જો કોઈ રસ્તો ન નીકળે તો પછી ભારત સરકાર તરફથી એવા કોઈ પ્રયાસ થવા જોઈએ અથવા તો જો ચી પહેલો પહેલો વસ્તુ પહેલી બાબતો એ જ થવી જોઈએ કે ચીન માની જાય અને આ વિદ્યાર્થીઓનો અભ્યાસ ત્યાં પૂર્ણ થઈ જાય જો તે ન થાય તો ભારત સરકાર તરફથી એવા પ્રયાસ થવા જોઈએ કે આવા વિદ્યાર્થીઓ છે તેમને સ્પેશિયલ કોટામાં એડમિશન અપાય અથવા તો એ રીતે અભ્યાસ પૂર્ણ કરાય કે જે પરિવારો ચાઇ ચીન ખાતે પોતાના બાળકોને એમબીબીએસનો અભ્યાસ કરવા મોકલે છે તેનું બજેટ માત્ર ત્રીસ લાખ રૂપિયા હોય છે જોકે આ જ બજેટમાં ભારતમાં અભ્યાસ કરવો શક્ય નથી ગવર્મેન્ટ કોલેજમાં પણ જો કદાચ હાઈ રેન્કથી હાઈ નંબર આવ્યા હોય અને જો એડમિશન મળે તો ત્યાં બી ચાલીસ લાખ રૂપિયા જેટલો ખર્ચો થાય છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં આજ પાંચ વર્ષનો એમબીબીએસનો કોર્સ કરવો હોય તો દોઢ કરોડ રૂપિયા થાય છે એટલે કે મધ્યમ વર્ગના પરિવારના લોકો પોતાના બાળકોને એમબીબીએસ કરી તબીબ બનાવવા માંગતા હોય છે પણ બજેટ જ્યારે ઓછું હોય છે ત્યારે ચીન ખાતે પોતાના બાળકોને અભ્યાસ કરવા મોકલતા હોય છે તેના માટે પોતાની મિલકત હોય દાગીના હોય અથવા તો લોન લઈને પોતાના બાળકો ઉપર એક પ્રકારનું રોકાણ કરતા હોય છે પણ જે રીતે ચીનની અવર સંડાય છે તેને લઈને બાળકોનું ભવિષ્ય કે એજ્યુકેશન તો અંધકારમય છે પણ જે પરિવારોએ જે બાળકોને લઈને આશા રાખી હતી તે આશાઓ પણ પણ અત્યારે અંધકારમાં જતી રહી છે જે ચક્રવ્યૂહની રચના કરવામાં આવી છે તેમાં વિદ્યાર્થીઓ સાથે તેમના પરિવારોને પણ સતત માનસિક તાન અનુભવી રહ્યા છે ચોક્કસ ભારત સરકારે એવા પ્રકારના પ્રયાસો કરવા જોઈએ કે આ ભારતના સિત્તેર હજાર જેટલા વિદ્યાર્થીઓ ત્યાં જઈ પોતાનો અભ્યાસ પૂરો કરી ફરી ભારત પરત પર કારણ કે આ સિત્તેર હજાર તબીબો ભારતમાં જ સેવા આપવાના મોટા પ્રમાણમાં ભારતમાં સેવા આપવાના હોય છે ત્યારે ચોક્કસ જે પ્રકારે ચીન અવર સંડાઈ કરી રહ્યું છે ત્યારે અડધો અભ્યાસક્રમ બાદ આ વિદ્યાર્થીઓને ભારત સરકાર ભણવાની કોઈ વ્યવસ્થા કરી આપે જેથી તેમનું ભવિષ્ય ના બગડે તેમનું એજ્યુકેશન ના બગડે અને ખાસ કરીને તેમના પરિવાર કે જે મધ્યમ વર્ગના પરિવાર છે કે તેમને રોકાણ કરી કોઈ પણ રીતે પૈસાનો વ્યવસ્થા કરી પોતાના બાળકોને તબીબ બનવા મોકલ્યા છે ત્યારે તેમના પૈસા કે તેમના સપના ડૂબી ના જાય તે માટે ચોક્કસ ભારત સરકાર આગળ આવવું જોઈએ અને વિદ્યાર્થીઓ સાથે તેમના પરિવારને મદદ થાય તે પ્રકારના પ્રયાસ ચોક્કસ ભારત સરકારે કરવા જોઈએ જી જી યાજ્ઞિક પણ આપની સાથે જોડાયેલા છે યાજ્ઞિક આપને એક સવાલ એ પણ કારણ કે ઘણા લોકોના મનમાં પણ એ સવાલ થતો હશે કે ભારતમાં આ તમામ અભ્યાસ થતા હોય છે તો પછી ચીન શા માટે પસંદ કરવામાં આવ્યું હતું અને ત્યાં કેટલો ખર્ચ થાય છે શું અહીંયા કરતા જે ખર્ચ કારણ કે અમારા સહયોગી પણ જણાવી રહ્યા છે કે ભારત કરતા ત્યાં ખર્ચ ઓછો છે અહીંયા એડમિશન ન મળવાના કારણે ચીન તરફ પ્રેરાય છે વિદ્યાર્થીઓ

અભ્યાસ કરવા માટે જાય છે બીજો સવાલ એ પણ છે કે જે ભારત છે ત્યાં મેડિકલનો જે અભ્યાસ છે તે મોંઘો છે ચીનમાં એ અભ્યાસ સસ્તો છે જેના કારણે તેઓ જાય છે પરંતુ સસ્તો એટલે લાખોમાં તો છે જ અને જેના કારણે જે એવા પરિવારો છે મધ્યમ વર્ગના પરિવારો છે જેમને પોસાતું પણ નથી પરંતુ ગમે તે મેનેજ કરીને તેમના બાળકને અભ્યાસ કરાવે છે અને તેઓ સપના જોવે છે કે તેમનું બાળક ડોક્ટર બનીને આવશે અને તે તમામ જે ખર્ચ થયા છે તે એવું થયું છે તે ચૂકતે થઈ જશે પરંતુ અહીંયા છેલ્લા દોઢ બે વર્ષથી પરિસ્થિતિ એ છે કે તેઓ ફક્ત ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે અને જેના કારણે પ્રેક્ટિકલ નોલેજ તેઓને નથી મળી રહ્યું હવે સરકાર ચીનની સરકાર અને ભારત સરકાર તરફ મીટ માંડીને બેઠા છે કે ભારત સરકાર તરફથી એવા કોઈ પ્રયાસ કરવામાં આવે જેના કારણે ચીન માની જાય જો ચીન માની જાય તો આ જે વિદ્યાર્થીઓ છે હજારો વિદ્યાર્થીઓ છે તેમનું ભવિષ્ય સુધરી જાય એક નાનકડા બ્રેક માટે રોકાઈશું બ્રેક આપનું સ્વાગત છે બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકાના પ્રમુખ સહિત છ સભ્યો પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે ભાજપના છ બળવાખોર સભ્યો સામે કાર્યવાહી કરાય છે તો પક્ષ વિરોધી કાર્ય અને મેન્ડેટનો અનાદર કરવા બદલ કાર્યવાહી કરાય છે ધાનેરા નગરપાલિકામાં ભાજપના જ છ સભ્યો બળવો કરી સત્તા મેળવી હતી ભાજપના છ સભ્યોને પક્ષના સભ્યપદેથી તત્કાલ અસરથી સસ્પેન્ડ કરાયા પ્રમુખ સહિત છ સભ્યો સસ્પેન્ડ થતા ફરી ધાનેરા નગરપાલિકાનું ભાવિ અથ્થર બને

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આવશે આવતીકાલે ગુજરાત આવશે સુરતના કેસ મામલે કોર્ટમાં હાજરી આપશે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જશે સુરત રાહુલ ગાંધીને આવકારવા માટે જશે સુરત અને સુરત કોર્ટમાં હાજરી આપ્યા બાદ દિલ્હી તેઓ પરત ફરવાના છે તો સુરત કેસ મામલે કોર્ટમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે રાહુલ ગાંધીને આવકારવા માટે સુરત જશે કોંગ્રેસના નેતા

તો અમદાવાદમાં કાલે નીકળશે ભગવાન જગન્નાથની જળયાત્રા જળયાત્રાની તડામાર તૈયારીઓને અપાયો છે આખરી ઓપ મર્યાદિત લોકો જળયાત્રામાં હાજર રહેશે કોરોના પ્રોટોકોલ મુજબ યોજાશે જળયાત્રા નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પણ હાજર રહેશે તો એક ગજરાજ સાબરમતી નદીના કિનારે જશે અન્ય ગજરાજો મંદિરના પ્રાંગણમાં રહેશે પાંચ કળશ પાંચ ધ્વજ પતાકા સાથે યોજાશે જળયાત્રા આવતીકાલે જેષુદ્ધ પૂર્ણિમાના દિવસે જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવશે મોટી મહામારીને જેવી રીતે કોરોનાની જે ચાલતી હતી એ મહામારીને ને સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે ધ્યાનમાં રાખીને જેવી રીતે કે પચાસ વ્યક્તિની જે છે એ ગાઈડલાઈન પ્રમાણે પચાસ વ્યક્તિમાં સીમિતમાં જળયાત્રા મહોત્સવ મનાવામાં આવશે કોરોના વાયરસનું સંક્રમણ છે ત્યારે આ વખતે પણ રથયાત્રા નીકળશે કે કેમ તેના પર તો સવાલો ઉઠી રહ્યા છે પરંતુ તે પૂર્વે નીકળતી જળયાત્રા છે તેને લઈને તડામાર તૈયારીઓ જે છે તે ચાલી રહી છે કોરોનાના કારણે લિમિટેડ લોકો સાથે અને મર્યાદિત ગજરાજ સાથે જે છે ભુદરના આરેથી જે જળ ભરવાની જે પ્રક્રિયા જે જળયાત્રા દ્વારા થતી હોય છે તે કરવામાં આવશે અને તેને લઈને આપ જો જોઈ શકો છો કે કળશને રાખવા માટેના જે છે સ્ટેન્ડ જે છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે તૈયારીઓ જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે જે ભુદરના આરેથી જળ ભરીને લાવવામાં આવશે અને ત્યારબાદ જે છે અહીંયા ભગવાન જગન્નાથજીને જે છે જળાભિષેક કરવામાં આવશે પરંતુ તો કોરોનાના કારણે જે છે આ સમગ્ર પ્રક્રિયા જે છે કે તે મર્યાદિત સંખ્યામાં કરવામાં આવશે તેવું પણ મંદિરના સૂત્રો જણાવી રહ્યા છે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ

તો રાજકોટનો પરિવાર માનતા પૂરી કરવા માટે ચોટી જતો હતો અને તેવામાં જ રસ્તામાં અકસ્માત નડ્યો કાકા અને ભત્રીજીનું મોત થયું છે અને જે બાળકી છે તેના માતા પિતાની હાલત પણ અત્યારે ઠીક નથી તેમને સારવાર આપવામાં આવી રહી છે તેમની ઈજા પહોંચી છે જમ્મુ કાશ્મીરના કનીપુરા નોવ ગામ વિસ્તારમાં મંગળવારે સાંજે આતંકી હુમલાનો બનાવ બન્યો હતો તો શ્રીનગરમાં થયેલા આતંકી હુમલામાં પોલીસ અધિકારીની હત્યા થઈ અને આતંકીઓ જમ્મુ કાશ્મીર પોલીસના સીઆઈડી વિભાગના પીઆઈ પરવેઝ અહેમદની ગોળી મારીને હત્યા કરી છે સીસીટીવી તેના સામે આવ્યા છે આતંકીઓએ કારની જેમ પીઠ પાછળથી આવી અને પીઆઈ પર ફાયરિંગ કર્યું હતું બાદમાં ત્યાંથી તેઓ પલાયન થઈ ગયા હતા નેટવર્ક એટીન એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક કભાર્થીઓને કોરોનાની રસી મળે રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક એટીન અને ફેડરલ બેંકની પહેલ સંજીવની આ શોર્ટ ઓફ લાઇફને સપોર્ટ કરો એક્સપર્ટ અપોલો ટ્વેન્ટી ફોર બાય સેવન નેટવર્ક એટીન ફેડરલ બેંક સંજીવની નિગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓના ચક્કર લગાવી રહી છે રસી માટે જાગૃતિ ફેલાવવા અમારી પહેલને તમે પણ સમર્થન આપી અમારા અભિયાનને વધુ મજબૂત બનાવો ચાલો જાણીએ કે સંજીવ નિગાડી હાલ કયા જિલ્લામાં ક્યાં પહોંચી છે સંજીવ નિગાડીએ હાલ અમૃતસરના માલુ નાંગલ અને ચેતનપુરાની મુલાકાત લીધી મધ્યપ્રદેશના ઇન્દોરના દોધિયા અને સનાવડીયા ગામમાં લોકોને મળ્યા નાસિક શહેરના મુખેડ અને પટોડા ગામની મુલાકાત લીધી ગંટૂરમાં પોનેકલ્લુ અને પેડા કોરાપડુ ગામની મુલાકાત લીધી દક્ષિણ કન્નડમાં બેલારે અને આઈવાનાડુ ગામની મુલાકાત લીધી તો સંજીવની ગાડી અત્યાર સુધીમાં બસો છાસઠ ગામડાઓના એક લાખ ચોવીસ હજાર આઠસો લોકો સાથે મુલાકાત કરી રસી વિશે જાગૃત કર્યા